હેલો એવરી વન ઘણા દિવસો પછી આપણે મળીએ વેરી ગુડ ઇવનિંગ દસમામાં લેક્ચર આટલા બધા દિવસથી બોલ્યું નથી દસમામાં લેક્ચર લઈને અવાજ વસી ગયો આટલી બધી રાડું નાખી હતી મેમ તમે યસ હેલો કૌશિક ગુડ ઇવનિંગ ટ્વેલ્થ છે હા બાર છે બાર છે બાર બાર છે બાર હેલો નિશીધા હેલો પ્રતિક હેલો પ્રિયા હેલો ખુબાવત હેલો ખુબા કુબાવત તમારું નામ કુબાવત છે હેલો કુબાવત સૃષ્ટિ હેલો જૈની શાહ હાય ભાગ્ય હાય મેમ અમને ઓળખો છો કે ભૂલી ગયા ના ઓળખું છું ભાગ્ય તને ભૂલું હું ના રે ના પોસિબલ જ નથી આહિર હેલો કુબાવત તમારું નામ હર્ષ છે ઓકે હર્ષ હાય હર્ષ

મારો પહેલો લેક્ચર છે વાહ ભાઈ વાહ કે વાત છે ભાઈ મારો પહેલો લેક્ચર છે તો શાયરી તો બને જ તે બને જ ને બનવી જ જોઈએ શાયરી વેર આર યુ મેમ ઇઝ સિટિંગ ઓન ધ ચેર પુનીત હાય તેજલ હાય હું મારો ચહેરો બતાવીને પછી શાયરી કહીશ ફોર અવર ફોન સામે બેસવાનું અવાજમાં અવાજમાં બગ બગ આવે આવે છે છે હાય મેમ ને હા હેલો હેતલ આજે ફોનમાં લાગો છો ફોર્મમાં લાગો છો હા મેમ ક્યાં છે આપણે કેટલા દિવસે મળી આવ્યા છીએ એટલે તો છું ફોમમાં મેમ તમે કોની ઓફિસમાં છો હું કોની ઓફિસમાં છું હું મારી ઓફિસમાં છું અચ્છા અહીંયા કોની ઓફિસમાં છો એ તો મારી પોતાની ક્રિએટ કરેલું મારું પોતાનું વર્લ્ડ છે વર્લ્ડ મેમ અમને ભૂલી નથી ગયા ને રજાના દિવસોમાં ના નથી ભૂલી હાર્દિક ભાઈ તમને નથી ભૂલી કૃપા ઓ ના નથી ભૂલી આ મસ્ત છે કૃપા ઓ મસ્ત છે ચાલો તો અહીંયા તમારી સામે મેમ પ્રેઝન્ટ છે જેટલા પણ નવા વિદ્યાર્થીઓ આવ્યા છે બિચારા ચૂપચાપ બેઠા છે કંઈ પણ બોલતા નથી માત્ર મેમનો અત્યાર સુધી અવાજ સાંભળતા હતા તો હું છું તમારી મેમ માય સેલ્ફ ધ્રુવી ધ્રુવિસુતરિયા બારમા ધોરણના અંગ્રેજીના વિષયમાં તમારે મારો ચહેરો જોવાનો રહેશે મને તમારે સહન કરવાની રહેશે અંગ્રેજી હું જ ભણાવવાની છું ગુજરાતીમાં ભણાવીશ અંગ્રેજીને અંગ્રેજીમાં નહીં ભણાવું જેથી તમને સમજાય અહીંયા મારી સ્પીચ સમાપ્ત થાય છે ઓકે ચાલો તો હવે એક શાયરી પણ બોલી દો શાયરી વગર તો યાર લેક્ચર ખરાબ જાય ને મારો દસમાવાળાનું એમ કહું ને કે મારે શાયરી તો બોલવાની થાય જ છે એટલે નો સીધું નો નો જવા દે અને મારી એમ અને પાછું એના જ ધોરણમાં હું ત્રણ ત્રણ ચાર ચાર વખત શાયરીઓ બોલી દઉં અને ના ના બોલ્યા કરે હું તો તોય બોલું એટલે એ શું કે ખબર મેમ તમે જીદ્દી છો બારમાં વાળા ઉલટા છે પ્લીઝ શાયરી મેમ મેમ લો ક્વોલિટી થાય એવું કરો ને ચાર લેક્ચર છે ભાઈ અત્યારે તો નહીં થાય ના પાડે છે ભાગ્ય જો જોતો હું તો બોલીશ નહીં હું તો જીદીશ હું તો બોલેશ નહીં મને મન થશે ને એટલે હું બોલેશ ભાઈ તમને ના નહીં પાડો મને મન થશે તો હું બોલીશ ભાઈ એ થાય ને પછી તમે ના પાડો એ થોડું ને સારું લાગે એમ મને ખોટું લાગે તમે ના વાડો હું એક તો કેટલી આમ ખુશીથી ને શાયરી બોલવાનું આમ કંઈક અંદરથી આમ એમ થતું હોય કે ભાઈ હું આ શાયરી બોલું અને તમે એમ તો ન મેં એમ શાયરી નહીં આ શાયરીથી શું નફરત છે યાર શાયરીમાં આખામાં આમ આખી આખી આમ દુનિયા છે શાયરીનીથી તો દુનિયા ચાલે છે લોકો આમ ક્યારેક ક્યારેક તો વોટ્સઅપના તમે સ્ટેટસ જુઓ લોકો આમ એટલા દુઃખી થઈ ગયા હોય ને આમ વોટ્સઅપના સ્ટેટસ પર એવી શાયરી લગાવે ને જો બી કરના હૈ ના કર લો મેરા બી દિન આયેગા મેં બી બદલા લુંગી પછી અમુક શાયરી એવી હોય ન યાદ કરો તો કંઈ નહીં ન યાદ કરો તો કંઈ નહીં એક દિવસ એવો આવશે કે તમે મને યાદ કરશો अने हूँ तमारी पासे नहीं हो तीजी शायरी जिसे चाहा था पूरे दिल से जिसे चाहा था पूरे दिल से उसी ने ही धोखा दे दिया अभी शायरी हो गया धोखा दे दिया क्यों आज चलो घायल घायल लोग को ગાયલ લોકો આવી શાયરીઓ મૂકે ગાયલ લોકો બાકી આપણી જેવા તો ભાઈ ટોમ એન્ડ મૂકે મિસ્ટર વિન જ મૂકે ભાઈ ડોરેમોન જ મૂકે શિનશેમ જ મૂકે બાયરી બાકી તો બસ શાયરીઓ જ હોય ભાઈ શાયરી શાયરી શાયરીઓની દુનિયા હા મેમ આવી શાયરી નહીં પ્લીઝ હા નહીં યાર હું થોડી શાયરી હું તો તમને એક્ઝામ્પલ આપું છું હા એ બાને મેં શાયરી બોલી તો લીધી હું તો તમને એક્ઝામ્પલ આપતી હતી હું હું બોલતી નહોતી એક્ઝામ્પલ આપતી હતી કે લોકો આવા આવા સ્ટેટસ મૂકે વાહ એક આઈડિયા મળી ગયો હવે વિદ્યાર્થીઓ એમ કહે ને મને કે મેમ શાયરી નહીં એટલે એને એક્ઝામ્પલ દેવાનો આજે સ્ટેટસમાં મેં આ શાયરી જોઈતી પછી શાયરી બોલ દેવાની વાહ ક્યાં વાત હે મજા ગયા ચાલો તો આવી જાવ અહીંયા થેન્ક યુ ફોર ગ્રેટ આઈડિયા બહુ વાળા આઈડિયા થેન્ક યુ એક્ઝામની હવે વાત કરીએ રિવિઝનની વાત કરીએ ગુસી જા હવે લેક્ચરમાં મેસેજ ને કરો હવે બંધ શું કરો બંધ કરો મેમ કહી જાય છે આઈ એમ સિરિયસ આઈ એમ સિરિયસ અબાઉટ ધીસ ગુસી જા હવે આમ ઝૂમ કરી દો વિડિયો ને આમ ઝૂમ કરી દો અને મેસેજ ને કરી દો ડેલે ટાટા બાય બાય ટાટા બાય બાય ઓકે ઝૂમ 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 કરી દો આવી જા તો સુદર્શન ચક્રનો આજનો તમારો પહેલો લેક્ચર આજનો તમારો પહેલો લેક્ચર જે હું આટલા ફોર્મ માં શરૂ કરી રહી છું અર્ઝ શું છે

સેકન્ડ ટ્રૂ ફોર્ઝ થર્ડ શોર્ટ નોટ ફોર ફિલ ઇન ધ બ્લેન્ક આ જેમાં એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો એ પેરેગ્રાફમાં ખાલી જગ્યાઓ આપેલી હોય ખાલી જગ્યા માટે તમને ઉપર ત્રણ ઓપ્શન આપેલા હોય એ ત્રણ ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન જ્યાં સૂટ થતો હોય ત્યાં તમારે ફિટ કરી દેવાનો છે મતલબ અહીંયા તમારે આર્ટ કરવાનું છે આર્ટ કળા કરવાની છે કે કયો શબ્દ ક્યાં આવશે બે કયો શબ્દ ક્યાં આવશે અહીંયા આવશે અહીંયા અહીંયા ચિપકાવી દેવાને અહીંયા તો સાચો શબ્દ મૂકવાનો નહીં તો તમે ઓવર થઈ જશો નહીં ઓવરવ્યુ કરવાના ત્યારબાદ જે આઈએમપી શોર્ટ નોટ પણ હું તમને કઈશ પૂછાય ન પૂછાય મારી નજરમાં જે આઈ એમ પી છે એ હું તમને કહેવાની છું બીજું પાર્ટનો ઓવરવ્યુ જોઈશું શોર્ટ નોટને કઈ રીતે યાદ રાખવી એ પણ આપણે અહીંયા જોવાના છે પહેલો પાર્ટ છે મસ્ત મજાનો પાર્ટ છે ક્યાં મારે ઊભું રહેવાનું છે અહીંયા મારે ઊભું રહેવાનું છે હા અહીંયા હું ઊભી રહીશ આ મારી ઓફિસ છે આ મારી નાની અમથી ઓફિસની એક કેબિન છે હજી તો આ તમને ખાલી પ્રોમો દેખાય છે બાકી મારી ઓફિસ બહુ મોટી છે અહીંયા એમનો તમારી સામે દરવાજો દેખાય છે યસ હું મિડલમાં આવી જાઉં ઓકે અહીંયાથી હવે હું મારું ભાષણ ચાલું કરું છું તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમારું સુદર્શન બેચમાં હાર્દિક સ્વાગત છે પહેલો યુનિટ છે કેન યુ ઇન્સ્ટોલ લ કેન યુ ઇન્સ્ટોલ લવ પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો એ નામનો એક પાર્ટ છે બે વ્યક્તિ છે માત્ર બે જ વ્યક્તિ છે અહીંયા ઉભું રહેવાનું મેમ હા હા અહીંયા હું મારી ઓફિસમાં છું જરા કામ નો આઈડું મોઢામાં હતા જે ફસાઈ ગયા ફસાઈ ગયા છે તો શું ભણાવવાનું છે હા અજાણ્યા લેખક દ્વારા લખાયેલો આ પાઠ છે કેવો પાઠ છે અજાણ્યા લેખક દ્વારા લખાયેલો આ પાઠ છે જે ટેકનિકલ ભાષામાં લખાયેલો છે હા તમારે પણ કોઈ શોર્ટનોટ યાદ રાખવી છે તો ભાઈ ટેકનિકલ ભાષા બનાવી દેવાનું હમણાં હું કહું કે ટેકનિકલ ભાષા કઈ રીતે બનાવ ટેકનિકલ ભાષામાં લખાયેલો આ પાઠ છે જેમાં એક ગ્રાહક તરીકે સ્ત્રી છે અને ગ્રાહક સેવા પ્રતિનિધિ તરીકે કોણ છે એ મને નથી ખબર તમે અઝપ્શન કરી શકો છો તમારે જે પણ કરવું હોય એ તમે કરી શકો છો સપોઝ કરી શકો છો હું તમને અહીંયા સજેસ્ટ નહીં કહું પણ હું અહીંયા કહી શકું તમારા માઇન્ડને હું વાંચી શકું છું મને એટલું આમાં આવડે છે એ જાદુમંતર આવડે છે કે તમે શું વિચાર્યું હશે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ તરીકે કોણ છે મેઇન રાઈટ હા મને ખબર છે મેળ જ છે તમારા માઇન્ડમાં એ જ ચાલે છે કે ભાઈ સામે શ્રી છે તો સામે મેળ જ ચાલો જે પણ તમે અઝ્યુમ કર્યો છે એને જ આપણે રાખીએ તો ભાઈ ગ્રાહકને ને ઓલો ગ્રાહક સેવા પ્રતિનિધિ છે છે ને ટેલિફોન એમ કહે છે કે તમારે પ્રેમ ઇન્સ્ટોલ કરવાનો છે ગ્રાહક કહે છે ઈ કેમ કરું મને તો નથી આવડતો તો ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે ભાઈ પહેલા તમારે તમારી જે ફાઈલ છે હાર્ટ જે છે હાર્ટ હૃદય જે છે હૃદય એ હૃદયને તમારે શોધવાનું રહેશે શું તમે એ કરી શકશો ગ્રાહક કે છે હા હું કરી શકીશ હું તૈયાર છું તો પછી ગ્રાહકે છે અહીંયા રહ્યું મારું હાટ મને મળી ગયું છે હવે હું શું કરું તો ભાઈ પેલો કહે છે કે ભાઈ તમારે સ્ટેપ બાય સ્ટેપ એક પ્રક્રિયા કરવાની રહેશે ગ્રાહકે છે હા બોલો તમે તો ગ્રાહક સેવા પ્રતિનિધિ જે ગ્રાહક સેવા પ્રતિનિધિ છે એ કે છે કે સૌથી પહેલાં તમે તમારા હૃદયને ખોલો એની અંદર જે ઈર્ષ્યા છે એની અંદર જે રાગ છે એની અંદર જે દ્વેષ છે એની અંદર જે અપમાનનો ભાવ છે એની અંદર જે ભૂલોનો ભાવ છે એની અંદર જે ભૂતકાળની ભૂલો છે એ બધી યાદો એમાં પડી છે હટ છે દુઃખીપણું છે એ બધું જે છે એ તમારે શું કરવાનું છે અનઇન્સ્ટોલ કરવાનું છે અને પ્રેમને ઇન્સ્ટોલ કરવાનું છે તો એને તમારે દૂર કરવાનો છે પ્રેમને તમારે પ્રસ્થાપિત કરવાનો છે તો ઓલો કહે છે ગ્રાહક કહે છે કે હા હું એને દૂર કરી નાખીશ ત્યારે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે તમે એને એકદમ મટાડી તો નહીં શકો એની અમુક છાપ જે છે એ ત્યાં હૃદય પર થોડી રહી જશે ક્યારેક ક્યારેક તમને યાદ આવી જશે મારી યારે ભૂતકાળમાં એવું કંઈક બન્યું હતું મેં એવું કર્યું હતું હાવ શેમ એણે મારી સાથે કર્યું હતું એવી જે વાતો છે એ થોડી થોડી ક્યારેક ક્યારેક તમને યાદ રહી જશે પણ નો પ્રોબ્લેમ લવ જે છે એ તમને ટૂંક સમયમાં ખુશ પણ કરી દેશે હેપી પણ કરી દેશે તો આવી રીતે એની અંદર લવ ઇન્સ્ટોલ થાય છે એ જે આ ખરાબ ખરાબ બાબતો છે એને અનઇન્સ્ટોલ કરે છે અને એને ઇન્સ્ટોલ શું કરવાનું છે તો પ્રેમનો ભાવ દયાનો ભાવ કરુણાનો ભાવ ખુશીનો ભાવ અપમાન સોરી માનનો ભાવ અપમાન નહીં માનનો ભાવ આ બધા ભાવને એને ઇન્સ્ટોલ કરવાના છે અને એને કરી લીધા થોડીક એરર મેસેજ પણ આવે છે કે ભાઈ હૃદય જે તમારું ઇન્સ્ટોલ થયું છે એ તમારા માટે નથી થયું એ બીજા માટે થયું છે હવે આ બધી વસ્તુ તમે ઇન્સ્ટોલ તો કરી નાખી પણ એ ફાઇલ જે છે એ કેવી છે ખાલી છે માનની ફાઇલ ઇન્સ્ટોલ કરી ખાલી છે હૃદયની પ્રેમની ફાઇલ જે ઇન્સ્ટોલ કરી ખાલી છે એને તમારે ભરવાની છે કઈ રીતે ભરવાની છે તો એને તમારે તમારો જે પ્રેમ છે તમારી અંદર જે તમે પ્રેમ ઇન્સ્ટોલ કર્યો છે એ પ્રેમને તમારે શેર કરવાનો છે માત્ર તમે જેને સમજો છો એવી વ્યક્તિ સાથે નહીં પરંતુ એવી દરેક વ્યક્તિ સાથે કે જે તમારી આજુબાજુ છે માત્ર તમે જે કલ્પના કરી રહ્યા છો માત્ર એ લોકોને બીજા પણ એમાં આવે છે મમ્મી પપ્પા ભાઈ બેન બેનપણી બેનપણો દુશ્મન આ બધાને બરાબર છે માત્ર એવી વ્યક્તિને જ નહીં કે જેને તમે હા સમજી ગયા તો આ બધી વસ્તુ તમે જ્યારે તમે તમારી અંદરનો જે પ્રેમ છે એ શેર કરશો ત્યારે ઓટોમેટિક માન નામની જે ફાઇલ છે દયા કરુણા એ બધું જે છે એ ફીલ થઈ જશે તમારું હૃદય એકદમ હેપી હેપી થઈ જશે આ હતું પાઠ જેમ કે દ્વેષ ઈર્ષ્યા માં ન પામ્યાનો ભૂલ ભૂતકાળ ક્રોધ તમારે દૂર કરવાનો છે અને તમારી અંદર આત્મસ્વીકૃતિ આત્મસ્ક્રિત સ્વીકૃતિ એટલે કે તમે જેવા છો એવા જ તમારી જાતને એક્સેપ્ટ કરો કોઈના જેવું બનવાનો પ્રયત્ન નહીં કરો લાઈક અ મિસ્ટર બેન મિસ્ટર મિસ્ટરબેન શટર કરતા હતા વ્યવસ્થિત બોલી શકતા ન હતા સ્પીચ એમની સારી ન હતી એક્ટિંગ સારી ન હતી અને એ જ ન સારી એક્ટિંગ અને એ જ ન બોલી શકવાની સ્કિલમાં અત્યારે એ માસ્ટર છે અત્યારે એ ફેમસ છે અત્યારે એનું જ નામ લેવાય છે કોમેડી કાર્ટૂનમાં તો આત્મસ્વીકૃતિ કરી છે મિસ્ટર મિસ્ટરબેને તમે પણ આત્મસ્વીકૃતિ કરો ફેમસ બની જશો માફીનો ભાવ આત્મગૌરવ પોતાના માટે આત્મસન્માન હોવું જોઈએ માન હોવું જોઈએ રિસ્પેક્ટ કરો ઓકે ભલાઈનો ભાવ ભલાઈનો ભાવ રાખો ભાઈ ભલાઈ રાખો ભલાઈ ત્યારબાદ ભાઈ એમાં જ એ જ પાઠમાં એક સરસ મજાની પોયમ છે જેમનું નામ છે સનરાઈઝ ઓન ધ કાંચન જંગા કાંચન જંગા પર સૂર્યોદય કાંચન જંગા પર સૂર્યોદય પેશ છે યહાં પે દ્રુવી મેમ કી શાયરી अर्ज क्या है अर्ज क्या है है यूनिट वन है यूनिट वन जो पूरा हुआ है पर उस यूनिट वन में एक रेड टू है जो एक नया सूर्योदय लाता है और रेड टू का नाम है सनराइज ऑन द कांचन जंगा वाह 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 वा वा वा। थैंक यू थैंक यू थैंक यू थैंक यू, यू बस 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 आटली बड़ी तालियों नहीं मारा ना पर्दा टूटी जैसे नहीं आटली तालीओ तो बिल्कुल नहीं તો હવે આ કવિતામાં શું કીધું છે કે ભાઈ આ કવિતા જે છે એ વિદેશી કવિત્રી દ્વારા લખાયેલી છે અને સારું કહેવાય વિદેશી કવિત્રી દ્વારા આટલી ફિલિંગવાળી કવિતા રિયલી મને તો એમ હતું કે બધી ફિલિંગ બધા ઇમોશન આમ બધી ફિલોસોફી ગુજરાતી લોકોમાં જ છે ગુજરાતમાં જ છે પણ વિદેશી કવિત્રીઓ પણ વિદેશી લોકો પણ આવી સુંદર સુંદર કવિતાઓ લખે છે આવી આમ સંવેદનશીલ કવિતાઓ લખે છે જેને ફીલ થાય સારું કહેવાય આઈ એમ પ્રાઉડ ઓફ યુ કવિયત્રી આઈ એમ વેરી 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 પ્રાઉડ ઓફ યુ કવિયત્રી તમે જો મારી સામે હોત ને તો અત્યારે તમે મને થેન્ક યુ કીધું હોત બરાબર છે ને સાચી વાત છે મેમ તો અહીંયા એમણે એક સરસ મજાની હિમાલયની પર્વતમાળાનું વર્ણન કર્યું છે એમનો એમણે હા બસ વર્ણન કર્યું છે એ હિમાલયની પર્વતમાળા છે એમનું નામ છે કાંચનજંગા જે દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી ઊંચું શિખર છે કયા નંબરનું ત્રીજા નંબરનું સૌથી ઊંચું શિખર છે કાંચનજંગા એની અહીંયા વાત કરેલી છે હિમાલયની પર્વતમાળા જે ત્રીજું શિખર છે ત્યારબાદ કાંચનજંગાને હિમાલયની રાણીનું બિરુદ પણ મળ્યું છે એ કાંચનજંગાને તમે હિમાલયની રાણી પણ કરી શકો છો એની પર જે સૂર્યોદય થાય છે સૂર્યોદયની એની વાત કરેલી છે સૂર્યોદય થતાં જેના એના કિરણો છે અને એ કિરણો હિમાલયની પર્વતમાળામાં કઈ રીતે છટે છાટે છે કિરણો જે છટાય છે છટાય છે પથરાય છે સોરી છટાય છે નહીં કવ કવયત્રીનું કામ આપણું થોડું છે આપણું કામ ખાલી શાયરીનું છે તો એના કિરણો આખી પર્વતમાળામાં ફેલાય છે પર્વતમાળાને રંગીન બનાવી દે છે અને સવારનું જે સૌંદર્ય છે વાહ 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 શું સૌંદર્ય છે હિમાલયની રાણી અને સૂર્યોદય જ્યારે થાય છે એના કિરણો જ્યારે એ હિમાલયની રાણી પર પડે છે એ બરફ પર પડે છે ત્યારે કેટલું સરસ દ્રશ્ય દેખાય છે વાહ આઈ કેન ફીલ ઇટ વાહ આઈ કેન ફીલ ઇટ યુ કેન ફીલ ઇટ

તો આ બધાનો આન્સર શું આવશે સેમ આવશે આઈ એમ પી શોર્ટ નોટ છે ત્યારબાદ વાત કરીએ માય પોઝિટિવિટી એ શું છે તો માય પોઝિટિવિટી એક એસે છે જે આ પાઠને રિલેટેડ છે તમને યાદ હોય તો એકાદ લેક્ચરમાં તમને યાદ હોય તો બાકી ન યાદ આવે કાંઈ નહીં હું ફરીથી બોલી લઈશ વાંધો નહીં બકેથી કરવાનું આમે તેનું મારું કામ છે મારો શોખ છે મારું પેશન છે એટલે હું તો બકેતી કરી દેવાની છું પહેલાં કરતી હતી અત્યારે પણ બકેતી કરીશ હા તો ભાઈ બકેતીમાં એ છે કે ભાઈ મેં તમને એક લેક્ચરમાં એકાદ લેક્ચરમાં એકાદને ઘણા બધા લેક્ચરમાં કીધું હશે કે ભાઈ એસે જે છે એ એસેમાં એક એસે તો એવો હોય જ છે કે જે તમારા ચેપ્ટર રિલેટેડ હોય છે જે તમારા બુક રિલેટેડ હોય છે એમાંનું એક એસેનું નામ મેં અહીંયા તમને આપ્યું માય પોઝિટિવ વિટી મેમ આના આન્સર ક્યાં મળશે આનો આન્સર તમને યુથ સ્ટુડન્ટની એપ્લિકેશનમાં મળશે ઓકે ચાલો મેમ તમે કેટલા હતા કેતા હતા કે સિક્સ ક્યોર શું નો કરવું તેમાં ઇંગ્લિશનું ગુજરાતી અનુવાદ કહેવું નહીં તો તમે કેમ કહો છો હા કહેવું નહીં તમે કેમ કહો છો ગુજરાતી અનુવાદ કેમ કહો છો અચ્છા તો તમે માત્ર ખાલી એ સાંભળ્યું બીજું ન સાંભળ્યું હું ગુજરાતી અનુવાદ ટેક્સ્ટ બુકનું એટલે કરાવું છું કારણ કે તમારી પાસે એક બીજી બુક છે જેનું નામ છે લેપવિંગ અને એ લેપવિંગ હું તો નથી કરાવતી એ તમારી જાતે કરવાનું હું શું કામ કરું મારા રૂલ્સમાં નથી આવતું મારા નિયમોમાં નથી આવતું આઈ નેવર બ્રેક માય રૂલ્સ ઇન માય લાઈફ અને વધારાનું કામ તો હું કરતી જ નથી મારી મમ્મી કે પોતા માર પોતા જ મારું વાસણ નહીં ધો ના આવું વધારાનું કામ નહીં ગમતું આપણને તો આ છે મારો જવાબ ઓકે યસ મેમ એસપીનું રિવિઝન થશે એસપી એસપી ચાલી ગયું છે આપણે એસપીનું લેક્ચર આવે છે નથી આવતો એસપીનું રિવિઝન કઈ રીતે થાય નો થાય ભાઈ હાર્દિકભાઈએ શું તુક્કો માર્યો આપણે હાર્દિકભાઈ કિરણબેન તમે આટલું બધું ના લખો વાંચવામાં કંટાળ અચ્છા હાર્દિકભાઈ સોરી એક ક્વેશ્ચન હું પૂછું તમે જેમને એમ કીધું ને કે આટલું બધું નહીં લખો આ વાંચવાનો અમને કંટાળો આવે છે એવું કહીને તમે તમારો મેસેજ બહુ લાંબો લખ્યો છે યુ નો તમે પણ એ જ કર્યું જે કેને કરી બહુ સારશે ભાઈ બેન યસ ઇઝ ઇક્વલ ટુ

આગળ વધીએ હવે આપણે બીજા તરફ અનફોર્ગોટેબલ અહી વોલ્ટના અહીં વોલ્ટ ભાઈએ શબ્દ ચિત્ર આલેખ્યું છે

તો વોલ્ટ એ સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શન આપનારો હતો તેણી તેણે તેની જર્ની એકવીસ વર્ષનો હતો ને ત્યારે કરી દીધી હતી ક્યારે કરી દીધી હતી એકવીસ વર્ષનો માત્ર એકવીસ વર્ષનો એટલે કે કોલેજના ત્રણ વર્ષ પૂરા કરી નાખ્યા ત્યારે તેમણે તેમણે જર્ની શરૂ કરી હતી પહેલી એણે સિરીઝ બનાવી એલિસ કાર્ટૂન નામની સિરીઝ અને જે સિરીઝ ફ્લોપ ગઈ એ એકદમ ફ્લોપ ગઈ ત્યારબાદ એણે એને સેકન્ડ સિરીઝ બનાવી ધ રેબિટ જે સારી એવી ચાલી તો ખરા પરંતુ એમાંથી વધારે વધારે પડતું પડતું એનું નામ નામ ન ન થયું બનાવ્યું ત્યાર પછી અને પ્લસ ઓસ્વાલ જે રેબિટ નામની એમની જે સિરીઝ એમણે બનાવી હતી એમનું જે હકનામું હતું એ હકનામું બીજા વ્યક્તિએ લઈ લીધું હતું કારણ કે એમને પાંચસો રૂપિયા કોઈની પાસેથી ઉધાર લીધા હતા એટલે એ વ્યક્તિએ પછી એમના પર હકનામું લઈ લીધું ત્યારબાદ એણે ત્રીજી સિરીઝ શરૂ કરી પોતાની એક માઉસ જેમનું નામ હતું મિકી અને એની જર્ની અહીંયા મિકીથી શરૂઆત થાય છે તેમના માઇન્ડમાં એમનું માઇન્ડ એક આમ બહુ બધી ક્રિએટિવિટીથી ભરેલું હતું ઘણી બધી ક્રિએટિવિટીથી ભરેલું હતું એના માઇન્ડમાં એક પ્રોજેક્ટ હજી ચાલી રહ્યો હોય ને ત્યાં બીજા હજારો પ્રોજેક્ટ એના માઇન્ડમાં આવી જતા હતા અને એ જ કારણથી એ હંમેશા કહેતા કે ડિઝની લેન્ડનો ક્યારેય પણ અંત નહીં આવે ડિઝનીલેન્ડ ક્યારેય પૂરું નહીં થાય એક પ્રોજેક્ટ થયું બીજો પ્રોજેક્ટ શરૂ છે અને મને છે ને કોઈ દુનિયા ગમે ને હોલીવુડ બોલીવુડ એન્ડ સિરીઝ વેબ સિરીઝ સિરિયલ સોસાયટી થ્રીલર ત્યારબાદ ડિટેક્ટિવ સીઆઈડી આ બધામાં છે ને સૌથી બેસ્ટમાં બેસ્ટ જો કોઈ ડ્રામેટિક ડ્રામા હોય ને તો એ છે કાર્ટૂન બેસ્ટમાં બેસ્ટ કોઈ પણ પ્રકારનો એમાં રાગ નથી હોતો કોઈ પણ પ્રકારનો એમાં દ્વેષ નથી હોતો ઈર્ષ્યા પણ નથી હોતી કલેશ પણ નથી હોતો સિરિયલોમાં કલેશ જોવા મળે રાગ જોવા મળે દ્વેષ જોવા મળે ઈર્ષ્યા જોવા મળે પણ કાર્ટૂનમાં એવું કંઈ નથી જોવા મળે તો માત્ર ને માત્ર એન્જોયમેન્ટ અને એક શીખ મળે છે હા એમની એમની વેબ સિરીઝ તમે જો કાર્ટૂનની વેબ સિરીઝ જુઓ અને કાર્ટૂન માટે વેબ સિરીઝ એક જ છે હા એમાં પણ આવે સિરીઝ આવે ધ સોફિયા ફર્સ્ટ હા એ જ છે જો મસ્ત છે એની પાછળની જે શીખ છે ભૂલો પણ છે ને એ બહુ મસ્ત હશે કાર્ટૂન હજી પણ હું જોઉં છું મને ગમે પણ એટલું છે સિરિયલ કરતાં પણ વધારે મને કાર્ટૂન વધારે ગમે હા સિરિયલમાં ડ્રામા હોય એને કરતાં કાર્ટૂન સારું વીસ પચીસ મિનિટમાં પૂરું તો થઈ જાય અને પ્લસ મનમાં તો કોઈ છાપ તો ન છોડે કે આવું કરવાથી વ્યક્તિ આવી થઈ જાય આપણા ઉપર લાઇસન્સ તો નથી મૂકી દેતી કે કોઈ વ્યક્તિ આપણી સાથે આવું કરે તો એ વ્યક્તિ આવી હશે કોઈ વ્યક્તિ સાથે આપણે આવું વર્તન કરીએ તો આપણે એની પ્રત્યે આવો ભાવ હશે વગેરે વગેરે બ્લા એક્સક્યુઝ રાઇટ છોટા બેમ એનબા મેમ આ ઓવર્યુ ઇંગ્લિશમાં લખો ને યાદ રાખવામાં ઈઝી રે ઇંગ્લિશમાં લખો ને ચાલો આપણે ઇંગ્લિશમાં નહીં હું તમને શોર્ટ નોટ જ એવી બતાવું આવશે હમણાં તમારી સામે શોર્ટ નોટ વેટ હવે અનફોર્ગોટેબલ વર્લ્ડ ડિઝનીમાં આઈએમપી નોટ કઈ છે તમારે આખું શોર્ટમાં યાદ રાખવું છે તો હું તમને એનું ઇંગ્લિશ પણ અહીંયા આઈ એમપી શોર્ટ નોટ જોઈ લો અને અહીંયા હું તમને શોર્ટ નોટને કઈ રીતે યાદ રાખવી એ પણ હું તમને કહીશ હા લેક્ચરમાં તો મેં તમને કીધેલું છે શોર્ટ નોટને કઈ રીતે યાદ રાખવી પરંતુ અત્યારે જો તમે ધ્યાનથી ના વિડીયોને જોયો ને તો અત્યારની મેથડ પહેલાંની મેથડ કરતાં પણ વધારે બેસ્ટ લાગશે જોઈએ

કારણ કે તમે જો કોઈ પાસેથી આઈએમપી માંગતા હોય કોઈ શિક્ષક પાસેથી તો એ આઈએમપી છે ને કોના બેઝ પર આપે છે બાકીના જે એણે લાસ્ટ ટેન યરના જે એણે એક્ઝામ્પલ એક્ઝામ પેપર એમને જે સોલ્વ કર્યા છે એના બેઝ પર આઈએમપી આપે છે એવું નહીં કે એમનો કોન્ટેક બોર્ડ સાથે સીધો છે કે ટીચરે કીધું આઈએમપી છે આજ જ રટી નથી દેટ્સ ઇનફ નો એના અનુભવ પરથી કહે છે કે આ આઈએમપી શોર્ટ નોટ્સ છે અનુભવ ક્યાંથી લીધો તો લાસ્ટ ટેન યરના પેપર એમણે સોલ્વ એમાં એમણે એનાલિસિસ કર્યું એમાંથી એક્ઝામ શોટ નોટ કલેક્ટ કરી અને લિસ્ટ તમને થોપી દીધું બસ આ બાકી કોઈ પણ ગવર્મેન્ટ શિક્ષક કે પછી પ્રાઇવેટ શિક્ષકનો સીધે સીધો કોન્ટેક્ટ ગવર્મેન્ટમાં જે પેપર કાઢવાનું છે એમની સાથે નથી હોતો ઓકે આ એક વાત જે છે ને એ માઇન્ડમાં બેસાડી લેજો એટલે તમે આઈએમપી જે ગોતવા જાઓ છો એ નહીં કરો ઓકે હવે શીખો કે કઈ રીતે તમારે નોટને યાદ રાખવી તો શોર્ટ નોટ કંઈક તમારે આ રીતે પૂછાય છે પહેલાં તો તમારે મુદ્દામાં પૂછાતી હતી હવે ક્વેશ્ચન બેઝ તમારે પૂછાય છે બેસ્ટમાં બેસ્ટ બહુ સરસ મેથડ આવી ક્વેશ્ચન બેઝ શોર્ટ નોટ પાકી કરો શોર્ટ નોટમાં તમે શું જોવો છો એક તો ક્વેશ્ચન બીજો એનો આન્સર પાકું કરવા બેસો ત્યારે શું ધ્યાનમાં રાખો છો ક્વેશ્ચન એનો એનો આન્સર રોંગ આ નથી જોવાનું હવે તમારે શોર્ટ ને જોવાની રીત બદલવાની છે કેટલા મુદ્દા છે આઠ મુદ્દા છે આઠ સવાલના જવાબ લખ્યા શોર્ટ નોટ પૂરી કોઈ પણ એક્સ્ટ્રા સેન્ટેન્સ લખો આઠ ક્વેશ્ચનના આન્સર લખો એટલે એમાં ઘણા બધા સેન્ટેન્સ આવી જાય જેટલું પૂછ્યું એટલું લખો દોઢા નહીં થા જેમ કે હું કેમ ડાય 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 ડમરી છું મારી મમ્મીએ કીધું બેટા પોતા માર તો પોતા જ માર્યા વાસણ ધોયા નહીં તો તમે પણ એવું કરો આઠ ક્વેશ્ચન પૂછ્યા આઠ ક્વેશ્ચનના આન્સર આપ્યા ફૂલ સ્ટોપ ત્યાં સ્કેલ લઈને બેસી નહીં જાઓ સ્કેલ માપી આટલી નોટ થઈ હવે મારે તો હજી આટલી કરવાની છે બાપરે હું શું લખીશ આટલામાં તો મારો જવાબ પૂરો થઈ ગયો હવે હું શું કરીશ એ આવું નહીં કરો આવું કંઈ નહીં કરો સ્કેલ નહીં માપો એસેમાં ત્રણ પેજ લખ્યા શોર્ટ શોટનોટમાં એક પેજ લખ્યું વાવ ગ્રેટ ચાલો મેઇન પોઈન્ટ પર આવ્યા શોર્ટ નોટને આ રીતે યાદ રખાય પહેલો ક્વેશ્ચન હતો ડિસ્ક્રાઇબ વોલ્સ ફિગર પહેલો ક્વેશ્ચન યાદ રાખો પૂરો યાદ રાખો લખો બીજો ક્વેશ્ચન લો યાદ રાખો પૂરો ત્રીજો ક્વેશ્ચન યાદ રાખો

કંઈ વાંધો નહીં તમે કહી દીધું ને કે હી હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી અને એમાં કંઈ નવું નથી એમાં એવું કહે છે કે એની પાસે એક અનબિલિવબલ આઈ વિચારો જેમાં વિશ્વાસ ન થાય એવા વિચારો વિચારવાની એની પાસે એક વધારાની સ્કિલ હતી બસ આટલું કહેવા માંગે છે ત્યારબાદ વોલ્ટ વોઝ અ કોમ્પલેક્સ મેન ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હિમ એ સ્પેશિયલી ફોર ધે એમ વુ વર્ક વિથ ધૅમ વોલ્ટ વોઝ અ વેરી કોમ્પ્લેક્સ અને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હિમ તેમને ઓળખવો ખૂબ અઘરો છે પાછળનો મુદ્દો યાદ રાખવાની કોઈ જરૂર નથી સ્પેશિયલી ધેમ વો વર્ક વિથ હિમ આ તો મેં આખું સેન્ટેન્સ લખ્યું છે તમે આમાં તમારી રીતે સેન્ટેન્સ બનાવી શકો છો યસ થઈ યુ વોલ્ડનું ફિગર સેકન્ડ ક્વેશ્ચન વોટ ડીડ હી સ્ટડી પહેલું ક્વેશ્ચન આ ક્વેશ્ચનની અંદર બે ક્વેશ્ચન આપ્યા એને અલગ કરો વોટ ડીડ સ્ટડી સ્ટડી તો હી ંગો ક્યાંય ભણ્યું હતું શિકાંગોમાં ભણ્યો હતો આફ્ટર ધ સ્ટડી વોટ ડીડ હી સ્ટાર્ટ તો આફ્ટર ધ સ્ટડી વોટ ડીડ હી સ્ટાર્ટ ધોટ ધ સ્ટડી હી સ્ટાર્ટેડ જો આ તમે સવાલ બે કરો ને તો બેનિફિટ શું છે ખબર લાઇન વધી જશે તમારું માઇન્ડસેટ કઈ રીતે તૈયાર થયું છે કે હું જવાબને જેટલો લાંબો ખેંચી શકું ને એટલો લાંબો ખેંચું

પોઈન્ટ આપો વાક્યને અહીંયાથી બ્રેક કરો બ્રેક આફ્ટર સ્ટડી હી સ્ટાર્ટેડ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન બટ ધેટ ફ્લોપ્ડ આટલું તો યાદ રાખી શકો ધેટ ફ્લોપડ કે ભાઈ ફ્લોપડ ગઈ બટ ધેટ ફ્લોપડ અથવા તો તમે બીજું શું લખી શકો વિચ વોઝ ફ્લોપ્ડ કે જે ફ્લોપ ગઈ હતી દેટ ફ્લોપની જગ્યાએ તમે બીજું શું લખી શકો વિચ

મને નહોતું આવડતું યાદ રહી ગયું વાહ શું વાત છે હું તો વશિયાર છું નાનપણથી છું વર્ષ વુ હેલ્પ હિમ બાય મની કોણે તેને પૈસા દ્વારા મદદ કરી હતી તો તેના કાકાએ તેના કાકાએ બસ પછી અહીંયાથી ના નહીં લખતા ધ મોસ્ટ સક્સેસફુલ જર્ની એ તમે લખો ટ્વેન્ટી વન અને અહીંયાથી એની જર્ની સ્ટાર્ટ ગઈ એટલે આ મુદ્દો કાઢી નાખજો જરા આપણે અહીંયા સુધારી નાખીએ આ મુદ્દો ખોટી જગ્યાએ આવી ગયો છે ઓકે અહીંયાથી હિઝ અંકલ હેલ્પ હિમ બાય ગીવિંગ મની પૈસા આપીને તેમના કાકાએ તેમની મદદ કરી બીજું સેન્ટન્સ શું બનાવી શકો જે તમારી સામે છે હી બોરો હી બોરો સમ ડોલર ફ્રોમ હિઝ અંકલ હિ બોરો સમ ડોલર ફ્રોમ હિઝ અંકલ બીજું સેન્ટેન્સ પણ તમે અહીંયા બનાવી શકો બીજું કયું સેન્ટેન્સ બનાવી શકો વોલ્ટ ડિઝની બોરો સમ મની ફ્રોમ હિઝ અંકલ તેમના કાકા પાસેથી તેણે થોડા પૈસા ઉધાર માંગ્યા દર ઇઝ લોટ્સ ઓફ સેન્ટેન્સ ઓકે નેક્સ્ટ

બટ દિડન્ટ પરંતુ તે તેઓ કરી શક્યા નહીં આટલું પણ તમે લખીને સેન્ટેન્સને પૂરી કરી શકો બટ ધે ધન્ટ પરંતુ તેઓ કરી શક્યા નહીં ધી દિડન્ટ ગોટ ઇટ સ્પ્લેશિસ એટલે કે નામ નામ કમાવું સ્પ્લેશીસ મતલબ નામ કમાવું પ્રખ્યાત થવું ફેમસ થવું યસ હવે આ જ મેથડ તમને દરેક નોટ પાકી કરવામાં મદદ કરશે બાકીના જે ક્વેશ્ચન છે એ તમારી સામે છે આ ક્વેશ્ચન એકદમ ઇઝી છે ડિઝનીલેન્ડ કેવું દેખાશે નથિંગ એસ ઓન ધીસ અર્થ એવરીબડી દેર વોઝ સમથિંગ ન્યૂ ઇન ધ પાર્ક આ નોટ છે ને યુથ સ્ટુડન્ટની એપ્લિકેશનમાં તમને મળી રહેશે પણ ત્યાંથી પાકી નહીં કરતા કારણ કે મેં એમાંથી ઘણા બધા સેન્ટેન્સમાં કરેક્શન કર્યું છે પ્લસ એમાંથી અમુક સેન્ટેન્સ મેં કાઢી પણ નાખ્યા છે એમાં બહુ મોટી શોર્ટ નોટ આપે છે તો તમે તમે આ પીડીએફ કરજો અને બાકીની જે તમને આઈએમપી શોર્ટ શોર્ટ નોટ નોટ આપી છે એ યુથ સ્ટુડન્ટની એપ્લિકેશનમાંથી મેળવી શકશો ઓકે માસ્ટર ક્લાસમાં હજી એપ્લિકેશન બાકી છે હા એ આપણે રાઇટિંગ સેક્શનમાં આવી જશે રાઇટિંગ સેક્શનમાં હું એ કરાવી દઈશ એમની આપણે વાત કરી હતી ઓકે બોરો મીન્સ ઓછીનું માગવું બોરો મીન્સ ઓછીનું લેવું એપ્લિકેશનના મુદ્દા જે મેઇન ટોપિક છે કે ક્યાં માર્ક્સ તમને કેટલા મળશે એના વિશેની વાત તો આપણે જ્યારે તમારે ફર્સ્ટ એક્ઝામ હતી ત્યારે જ આપણે કહી દીધી હતી અને એપ્લિકેશનમાં કઈ રીતે કાઉન્ટ કરવું એમની પણ વાત કરી દીધી હતી હજી આપણે એમાં ડિગ્રીનું જે લિસ્ટ છે કે કઈ કઈ ડિગ્રી કઈ કઈ ડિગ્રીમાં કઈ કઈ પોસ્ટમાં કઈ કઈ ડિગ્રી જોઈએ એનું લિસ્ટ પણ આપણે અત્યારે આ સુદર્શન ચક્રની જે બેચ છે એમાં આપણે જોઈશું ઓકે ડન હવે માસ્ટર ક્લાસમાં લાઈવ થશે ના માસ્ટર ક્લાસ નહીં હવે આપણું સુદર્શન ચક્ર ચાલશે પંદર તારીખ સુધી ચાલશે રાઇટિંગમાં રિપોર્ટ રાઇટિંગમાં બધું જ આવશે મેમ આમાં ફંક્શન્સ રિવાઇઝ કરાવશો હા ફંક્શન્સ પણ રિવાઇઝ થશે ઈમેલની ઓર માં હોય છે ને એપ્લિકેશન હા એપ્લિકેશન તો હોય જ છે ને કોણે કીધું નથી હોતી મેમ શોર્ટ શોર્ટનોટમાં ક્વેશ્ચન પણ લખવાનો ના શોર્ટ શોર્ટનોટમાં ક્વેશ્ચન નહીં લખતા આ તો માત્ર એક ટ્રીક છે કે તમારે નોટ પાકી કરવી હોય તો તમે શોર્ટ નોટ કઈ રીતે પાકી કરો ક્વેશ્ચન રીડ કર્યો પછી મુદ્દાને ઇગ્નોર કર્યા અને ત્યારબાદ આન્સરમાં જે આન્સર આપ્યા હોય માત્ર એને જ તમે રીડ કરો છો રાઈટ એ કરવું અને એ કરતાં કરતાં તમે ઉદાસ થઈ જાઓ કે યાર આ તો યાદ જ નહીં રહેતું એના કરતાં બેટર તમે એમાંથી એક સવાલ લો અને એ એક સવાલને પાકો કરો એટલે તમે ખુશ થઈ જાશો જેમ કે અત્યારે તમને થોડુંક તો ઇફેક્ટ થઈ આ મેથડ તમને કેવી લાગી બેસ્ટ છે કે નહીં અને જ્યારે જ્યારે મેં આ પીપીટી બનાવીને ત્યારે મને એમ થઈ યાર જ્યારે હું ભણતી હતી ત્યારે હું એમ કહેતી હતી કે શોર્ટ નોટ કઈ 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 રીતે 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 કરવી રટવી યાદ ત્યારે તો મેં હું મારી જાત નથી ત્યારે તને યાદ ન આવ્યું કે આ રીતે પાકી કરાય અને હવે તારે કોકને કેવું છે તો તું મોટી સલાહ દેવા આવી આ રીતે પાકને કરાય આ રીતે ટ્રીક વળી બનાવી નાખી એ પણ કોકના માટે મારા માટે ન બનાવી શકે તું એક એવી ટ્રીક આવું થયું બોલો યુગા ઇમેલ પણ કમ્પલસરી છે અને એપ્લિકેશન પણ કમ્પલસરી છે એ એકબીજાના ઓરમાં નહીં જો ઇમેલના અથવામાં સ્પીચ હશે અને એપ્લિકેશનના અથવામાં રિપોર્ટ હશે રિપોર્ટ રાઇટિંગ ઓકે હા પંદર તારીખ પછી જો ઇમેલ નાથમાં રિપોર્ટ હોય ને રિપોર્ટ નહીં લખવાનો ઈમેલ જ લખવાનો કારણ કે ઇમેલમાં છે ને તમે માર્ક્સ ગમે એટલા કેપ્ચર કરી શકો ઈમેલમાં જાજુ લખવાનું ન પણ ન હોય પ્લસ એમાં તમે શરૂઆતનું એડ્રેસ લખો ટુ ફ્રોમ લખો તો એમના તમને એક માર્ક્સ મળે છે સબ્જેક્ટ લખો રિસ્પેક્ટેડ લખો ફર્સ્ટ પેરેગ્રાફ લખો હેલો હાવ આર યુ આઈ એમ વોટ એવર યુ આર આઈ હોપ કે યુ આર ઠીક ઠીક વગેરે વગેરે ઇંગ્લિશમાં લખો તો એનો તમને બીજો માર્ક્સ મળી જાય બે અઢી માર્ક્સ તમને એના દોઢ માર્ક મળી જાય તો અહીંયા પહેલી શરૂઆતમાં તમને અઢી માર્ક્સ મળી જાય છે બાકીનું તમે તમારી રીતે તમારા વર્ડમાં નાનું અમથું લખી દો થોડું અમથું લખી દો પછી લાસ્ટ લખો લાસ્ટ કરેક્ટ રહેશે યોર સિન્સિયરલી આઈ હોપ કે તમે મને ફરીથી ઈમેલ રાઇટ કરશો તમે મને જવાબ આપશો એ તમે લખો છો આઈ હોપ યુ વિલ રાઇટ મી સોન યુ મી સેન્ડ યોર રિપ્લાય સોન એઝ સોન એઝ જેટલું ઝડપથી તમે મને મોકલી શકો એટલું બેટર આટલી લાઈન લખો છો તો બીજા એના એક માર્ક્સ મળી ગયા તો સાડા ત્રણ માર્ક્સ તો તમને અહીંયા જ તમને મળી જાય છે એટલે ઈમેલ બેસ્ટમાં બેસ્ટ છે જ્યારે રિપોર્ટ રાઇટિંગમાં પેરેગ્રાફ બેઝ તમને માર્ક્સ મળે છે ઓકે મેમ ઇમેઇલના મેઇન ટેક્સમાં શું લખવાનું સમજાતો નહીં ઇમેલના મેઇન ટેક્સમાં એ આપણે રાઇટિંગ સેક્શનમાં જોઈ લેશું ઓકે પેપર સોલ્યુશન બેચમાં કરાવશો ને માસ્ટર ક્લાસમાં હા પેપર સોલ્યુશન બેચમાં એ ઈમેલ આવી જશે ઓકે દેન એક બાર ઓર રિપીટ કરી દીજે એક કામ કીજે ગા શ્રેયાંસજી હા મુજે પતા હૈ કે આપ રોબોટ હૈ આપીરસે દેખ લઈએ ગા મેમ મિલન સરને કહેજો ને કે આગલા લેક્ચરમાં લો ક્વોલિટી થાય એવું કરી દે વાઈફાઈ નથી એટલે મિલન સરને વાત કરું હું તમારી કે લો ક્વોલિટી કરે અથવા તો લેક્ચર ટ્રાન્સફર કરી નાખે જોઈ આ વાત કરીશું ઓકે ચાર લેક્ચર છે ને આજે તમારા ઓકે ચોક્કસ હું આ વાત કરીશ યાર બધા પાસે થોડું વાઈફાઈ હોય લો ક્વોલિટી થાય તો સારું કહેવાય એક લેક્ચર અત્યારે લેક્ચર પૂરો થયો તમારા કેટલા એમબી નેટ જોઈ ગયું હેતલ નો ક્વેશ્ચન છે શું છે હેતલ ત્રણસો એમબી પંદર તારીખ પછી શું થશે મેમ પંદર તારીખ પછી એક નવી બેચ આવશે એ બેચનું નામ હશે પેપર નામ તો જ નથી થયું પેપર સોલ્યુશન હશે કોઈકને ચારસો કોઈકને બસો કોઈકને ત્રણસો કોઈકને પાંચસો મારે પણ અઢીસો મેમ આમાં પેરેગ્રાફ બનાવવાનો ને હા આનો પેરેગ્રાફ બનાવવાનો હેતલ આ ક્વેશ્ચન પછી તમારે કાઢી નાખવાના આ ક્વેશ્ચન તમને ત્યાં શોર્ટ શોર્ટનોટની નીચે આપ્યા હોય એ શોર્ટ નોટ નો ક્વેશ્ચન બેઝ તમારે આન્સર લખવાના એક ક્વેશ્ચન નો આન્સર પૂરો થયો ફૂલ સ્ટોપ કર્યો બીજા ક્વેશ્ચન નો આન્સર ત્યાર પછી જ લખવાનો ઓકે આ તો જસ્ટ યાદ રાખવાની એક સ્ટાઈલ છે કે ભાઈ શોર્ટ નોટ ને કઈ રીતે તૈયાર કરવી કે તો તમે આ વેથી શોર્ટ નોટ તૈયાર કરી શકો છો ઓકે ના પ્રીમિયમ નહીં લેવાનું ફ્રી હશે જે અત્યારે જોડાયેલા છે ના માટે એ પેપર સોલ્યુશન નું પણ ફ્રીમાં હશે પચાસ જીબી ન વપરાય એક લેક્ચરમાં મેમ આ પીડીએફ ઉપરથી ચિત્ર ડિલીટ કરજો ને વાંચતી વખતે નડે છે બાપરે ઇજ્જત કાઢી નાખી કૌશિકે આવું કરવાનું ચિત્ર કાઢી નાખજો ને કેટલું સરસ મેં જો સ્માઈલી દોરી ચિત્ર કાઢી નાખજો ને મને કાઢી નાખે કામ કર એક તો મહેનતથી સ્માઈલી દોરી ઉપરથી તમે મને રિમૂવ કરવાનું કહો સારું લાગે પાછો બિંદાસ કહી દે છે મેમ કાઢીને કોણ ચિત્ર અમને નડે છે હે નડે છે શું કેવું હું મળે તારે કંઈ નહીં ચાલો અહીંયા લેક્ચર પૂરો કરું છું શાયરી બોલ્યા વગર પૂરો કરું છું કારણ કે મન નથી એટલે એવું નહીં કે તમને નથી ગમતું એટલે હું શાયરી નથી બોલતી મન કિ માલકીન હું મેં અર્ઝ ક્યાં હે શાયરી બોલ મૂડ હોવા અર્ઝ ક્યાં હૈ આ અર્ઝ ક્યાં હે लोग कहते रहते हैं बार बार ये मत करो वो मत करो ये मत करो वो मत करो ये मत करो वो मत करो पर दिल है कि सुनना ही नहीं है जो करना होता है वो करके ही रहता है तो अँ हूँ लेक्चर पूरा करूँ जो गाइज बाय कीप स्माइल ऑन योर फेस डोंट जलिस विद एनी वन शायरीज ओके बीजा कोई नहीं शायरी थी जलन फील नहीं करो એનાથી બોલો નહીં મને ખબર છે હું શાયરી સારી કરું છું એટલે તમને નહીં ગમતું રાઈટ હા 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 ટ્રુ ફોલ્સ ક્વેશ્ચન આન્સર એ તમને મળી જશે યુથ સ્ટુડન્ટની એપ્લિકેશનમાં ઓકે આપણે ક્વેશ્ચન આન્સરને સોલ્વ કરવા માટેનું પણ એક પેરેગ્રાફ લઈશું જ્યારે ચેપ્ટર રિવાઇઝ થશે ત્યારે ત્યારે ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો બાય અને પીડીએફ ફાઇલ તમને મળી જશે યુથ વિદ્યાકુલની એપ્લિકેશનમાં જ સ્ટડી મટિરિયલ હોય ને ત્યાં તમને મળી જશે ઓકે ટેક કે